મારી છોકરી 17 વર્ષની છે, બોલતી ચાલતી નથી બિલકુલ. મારી એમ કહે છે કે કાલે ભૂલથી કોઈ બીજી ગાદી ઉપર જતા હતા અને પછી એમને ગાદી ઉપર ગયા પછી એવો અહેસાસ થયો કે ભાઈ આ ગાદી તો કોઈ અલગ છે. એટલે જતા રહ્યા હતા અને ત્યાં અમને ગયા પછી અહેસાસ થયો હતો કે અમે ખોટી જગ્યાએ ગયા. કેવું થયું છે? ગઈકાલે અમે બારેડા ગયા હતા, બોલથી ત્યાં જતા રહ્યા હતા. એટલે અમને ત્યાં ગયા પછી અમને ખબર પડી કે ભાઈ આ ગાદી અમૃત બાપાની નથી. દર્શન કરવા લાગ્યા છે. બસ અમારી એક જ આશા છે કે ભાઈ જેમ જેમ કરી અમે મોટી તો કરી અત્યાર સુધી બધી જગ્યાએ બતાવ્યું, ડોક્ટર ને બતાવું, બધી જગ્યાએ ધર્મ સ્થાને તે સ્થાને લઈ ગયા છે, પણ હજુ સુધી કઈ બોલતી જાતી નથી. તમને લાગવું જોઈએ કે અમારાથી પુનઃ ભૂલ થઈ છે, અમારા દેવ નારાજ થયા. એટલે અમે યુટ્યુબમાં જોયું ત્યાં થોડા દિવસ પહેલા, એમાં અમારા બાપાનો ફોટો નથી. એટલે અમે ત્યાં જો ફોટો નતો એટલે પછી અમે ત્યાંથી વળી. માહિતી ના હોય તો પૂરી માહિતી લો. કેવી? કે ચાર ભાઈ હતા, ચાર ભાઈ માંથી એક ભાઈ કદાચ કુવાર હોય કે ભાઈ ના હોય, મરી ગયો તો એની મિલકત તમારા ભાગે આવ્યું હોય, બરાબર? એ મિલકત તમારા ભાગે આવી હોય, તમે ભાગલા ત્રણ ભાગ પડ્યા હોય, એટલે એ જે કઈ દેવ મેળવવા વાળા હોય તમારી પાસે આયા, બરાબર? આમ જોવા જાય તો 9 જણના દુઃખ છે. બરાબર, 9-9 દુઃખ. અત્યારે ખાસ જોવાનું હતું કે દીકરીએ વધારે દુઃખ છે, દીકરીઓએ વધારે દુઃખ છે. પણ કદાચ હું તને એવું કહીશ કે તમારે જો આ તને બોલતી થાય ને એટલે મને પાવાગઢ મળવા લઈને આવે. તમારી માતા પાસે જ તમને મોકલીશ. આભાર આભાર. તારે મારે એક જ વધારે રહ્યો કે આપણે પાવાગઢ મળવા લઈને આવજે. કારણ કે ત્રણ ભાઈ ની પાવાગઢ ની કાળકા માતા શું તમારી, બરાબર? ઓળખો તો ઓળખાય, મન ઓળખી જશે, ન્યાલ થઈ જશે. મસાણી મેલડી માને દ્વાર, મસાણી મેલડી માને દ્વાર, આરતી ઉતારું મેલડી માતની, હો મોરી માતની. સુખ ઉપજે ભારી, મળે છે અંતરને આરામ, મસાણી મેલડી માને દ્વાર, મસાણી મેલડી માને દ્વાર, આરતી ઉતારું મેલડી માતની, હો મોરી માતની.
વારણા લઉં તો વારી વારી પરચા પૂરતી તું અપાર મસાણી મેલડી માને દ્વાર મસાણી મેલડી માને દ્વાર આરતી ઉતારું મેલડી માતની ભૂમોરી માતની